चलो गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे एक चतुर्भुजवाळो जे मोटो दाखलो हतो ई आपणे गणवानो बाकी छे। बाकी मोटा भागना जे दाखलाओ छे ई पूरा थई गया छे। तो चतुर्भुजवाळा दाखलानी आ घणीवार युनिवर्सिटीमां पूछाई पण चूकेलो छे, बराबर छे। चतुर्भुजवाळा दाखलानी स्पेशियालिटी अथवा तो एम कहो के आमां नवीनता शुं छे अथवा एमां एवी कई वस्तुओ छे के जे आपणने जाणवा मळे एवी छे। तो आमां एक चतुर्भुज नामनो व्यक्ति देखाड्यो छे दाखलामां के जेनी पासे चार मकान छे। केटला? घर नंबर 1, 2, 3 अने 4। तो चारे चार मकान छे ई एणे भाड़े नथी आपेला एक्चुअली, पण स्व वपराश माटे राखेला। जो तमने दाखलानी शरूआतमां ज कीधुं छे, चार मकान मिलकतोनो मालिक छे અને તમામ મિલકતોનો અંગત રહેઠાણ માટે ઉપયોગ કરે છે। તમને ચોખવટથી કહી દીધું કે સ્વ વપરાશ માટે આ મકાનોનો ઉપયોગ છે એ થઈ રહ્યો છે। પછી તમે અંદર ચેક કરો તો તમારી કોઈ ચાર મકાન આપેલા છે અને તમને વિગત બધી આપેલી છે। આપણું સ્ટાન્ડર્ડ ભાડું આપેલું છે, પછી વાર્ષિક વાજબી ભાડું, મ્યુનિસિપલ આકારણી આપી છે, બરાબર, મ્યુનિસિપાલિટીને ચૂકવેલ કરવેરાઓ આપ્યા છે, ઘણી બધી માહિતીઓ આપેલી છે। હવે આમાં પ્રશ્ન એ થાય કે આપણી આગળ ચાર મકાન હોય તો આપણે પહેલાં જ વાત થઈ હતી કે જ્યારે સ્વ વપરાશના મકાનની ગણતરી કરતા હોઈએ ત્યારે મકાન માલિકને એક મકાન પોતાના સ્વ વપરાશ માટે સિલેક્ટ કરવાની છૂટ છે। એ મકાન ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એ કરવેરા ગણશે નહીં, એ છે એ કરમુક્ત ઘર ગણવામાં આવશે। એક જ ઘર, બરાબર, અથવા તો એક જ મકાન, બાકીના બધા મકાન છે એ કરપાત્ર થઈ જાય। હવે તમારી આગળ 3-4 મકાન પડ્યા હોય, 3-4 મકાનમાંથી તમે એક મકાનમાં રહ્યો છો એવું તમારે સિલેક્ટ કરવાનું આવે તો જેનું વાર્ષિક મૂલ્ય વધુ હોય એ મકાન તમારે સ્વ વપરાશ માટે ગણીને તેનું જે પણ કરપાત્રતા છે એ શૂન્ય કરી નાખવી જોઈએ। આપણે આની પહેલાં ડિસ્કસ થયેલું છે કે જે મકાનનું વાર્ષિક મૂલ્ય વધુ હોય એને જ કરદાતા તરીકે આપણે શું કરી લેવાનું, તો કે આપણે સ્વ વપરાશ માટે એને સિલેક્ટ કરી લેવું પડે। તો કહેવાનો મતલબ એટલો જ છે કે આ ચતુર્ભુજભાઈ છે એની આગળ ચાર મકાન છે, ચાર મકાન છે, તો આ ચારે ચાર મકાન તમારે એક વખત એની ગણતરી કરવી પડે। આવી રીતે જ્યારે ચાર મકાન આપ્યા હોય તમારે શું કરવું પડે, ચારે ચાર મકાનની કરપાત્રતા ગોતવી પડે। એમાંથી જે મકાનની કરપાત્રતા સૌથી વધુ હોય એ તમારે શું કરવું પડે, તો કે જેની કરપાત્રતા વધુ હોય એને તમારે સ્વ વપરાશ માટે સમજવાનું અને બાકીના ત્રણ મકાન છે એને શું કરવાના, કરપાત્ર કરવા પડે। હવે તમે કહેશો કે સર આમાં ખબર ન પડી કે આ ચારમાંથી કયું મકાન અમારે સિલેક્ટ કરવું જોઈએ। એક વખત ચારે ચાર મકાન કરપાત્ર છે એ રીતે આપણે ગણી નાખવા, ઓકે, એક વખત એ ગણાઈ જાય પછી આપણે અલગ અલગ ઓપ્શન છે એ ટ્રાય કરશું। પહેલાં એક વખત તમારે સિમ્પલ એટલું જ વિચારો કે ચારે ચાર મકાન જો કરપાત્ર હોય તો એની ગણતરી કઈ રીતે થાય। એટલે આપણે સૌથી પહેલાં એ રીતે ગણતરી કરી નાખશું, બરાબર। એટલે સૌથી પહેલાં હું અહીંયા લખી નાખું છું, શ્રી ચતુર્ભુજની મકાન મિલકતની આવક દર્શાવતું પત્રક, ઓકે, એટલે વિગત, પછી મકાન નંબર 1, મકાન નંબર 2, મકાન નંબર 3, મકાન નંબર 4। હવે ચેક કરશો આમાં તો આપણને સ્ટાન્ડર્ડ ભાડું, વાજબી ભાડું અને મ્યુનિસિપલ આકારણી આડાઅવળા ક્રમમાં છે। આપણે જે રીતે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલાં શું આવે, મ્યુનિસિપલ આકારણી પહેલાં આવે, એ પહેલાં લખી નાખવાનું, મ્યુનિસિપલ આકારણી, પછી વાજબી ભાડું। દાખલામાં જાણી જોઈને આડુંઅવળું આપ્યું છે, તમે ગણતરીમાં ભૂલ કરો એટલે, બરાબર, પછી સ્ટાન્ડર્ડ ભાડું, સ્ટાન્ડર્ડ ભાડું, એટલે આપણને સ્ટેપ નંબર 1 મળી જશે, ઓકે। જો દાખલામાં કોમ્પ્લિકેશન ગમે એટલા હોય આપણે આપણા નિયમો છે એને પકડી રાખવાના, કે આ ત્રણ વસ્તુને જ કમ્પેર કરવાની છે, તમને મને બધાને ખબર છે,
બરાબર. એટલે એ ત્રણ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું સૌથી પહેલા. તો સૌથી પહેલા આપણને મ્યુનિસિપલ આચરણી 36,000, પછી 84,000, પછી 1,10,400, 33,600, બરાબર. પછી હવે ચેક કરો વાજબી બળ, તો 48,000, 69,000, 600, 1,14,000, 44,400. સ્ટાન્ડર્ડ ભાડું 44,400. જો એક એક પછી એક માહિતી છે, વ્યવસ્થિત રીતે ગોઠવતા જવાની. તમે એક વસ્તુ માર્ક કરજો, ઉતાવળ નહીં કરવાની આવી રીતે જ્યારે આપણે આંકડા ગોઠવતા હોય ત્યારે. કારણ કે આપણી પાસે સાથે બની શકે કે આપણે એક મકાનની માહિતી બીજા મકાનમાં લખી નાખીએ તો આખી ગણતરી ખોટી પડી જાય, બરાબર. એટલે ચાર મકાન હોય તો બહુ વ્યવસ્થિત શાંતિથી ધીમે ધીમે દાખલો ગણવાનો. એક્ઝામમાં બહુ ઉતાવળ નહીં કરવાની જ્યારે આવા દાખલાઓ આવે ત્યારે. ઉતાવળ કરી લેવાની ક્યાં આગળ, બીજા દાખલાઓમાં ઉતાવળ કરી લેવી જ્યારે આવું બને ત્યારે. કારણ કે બધા આખો પેપર કોઈ દિવસ આવો હશે નહીં. કોક વાર આવો દાખલો આવી ગયો હોય, બહુ શાંતિથી ધીમે ધીમે ગણતરી કરશો, વાંધો આવશે નહીં, બરાબર. 88,800, 1,18,000, 800 છે સોરી, 1,18,800, 43,200. ઓકે, હવે આટલી ગણતરી કર્યા પછી તમારે સીધી આ બધાની અંદર અંદર કમ્પેરિઝન કરવી પડે કે આ બંનેમાં જે વધુ હોય પસંદ થાય, જે પણ પસંદગી પામે એને તમે સ્ટાન્ડર્ડ ભાડા સાથે કમ્પેર કરો, જે ઓછું હોય તમારે ધ્યાનમાં લેવાનું છે. આ બંનેમાં વધારે કેટલું, તો કે 48. કમ્પેર કરો તો 44,400 જવાબ આવશે અહીંયા. અહીંયા 69,600 અને 84, તો 84,000ની કમ્પેરિઝનમાં અહીંયા 84,000 જ આવે. અહીંયા ચેક કરીએ તો 1,10,000 ને 1,14, તો 1,14,000 આવશે અહીંયા. અહીંયા કમ્પેરિઝન કરો તો 43,200 આવશે જવાબ. ઓકે, એટલે આ થયું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 ની આપણે ગણતરી કરી નાખી. હવે સ્ટેપ નંબર 2 માં શું આવે? સ્ટેપ નંબર 2 માં આવશે મળેલ અથવા મળવાપાત્ર ભાડું, બરોબર. તો સ્ટેપ નંબર 2, પહેલા તો જ્યારે સ્વ વપરાશમાં મકાન હોય ત્યારે ભાડું મળે આપણને, વિચારી લો. તો આપણી આગળ ચારે ચાર મકાન છે, આપણે જ માલિક છીએ, આપણે જ તે વાપરીએ છીએ, તો એમાં કોઈ ભાડવાત આવવાની શક્યતા છે અથવા ભાડું મળવાની શક્યતા છે? નથી. સ્ટેપ નંબર 2 આવે જ નહીં. એટલે કે આવી પરિસ્થિતિઓમાં સ્ટેપ નંબર 1 છે એ જ સ્ટેપ નંબર 3 બની જશે. કારણ કે 1 અને 2 ની કમ્પેર કરીને જે વધુ હોય એ પાછું સ્ટેપ 3 માં આપણે મૂકતા હતા, બરોબર. એટલે સ્ટેપ 3 1 અને 2 આવશે, સ્ટેપ નંબર 2 આવતું જ નથી, તો 1-2 ની કમ્પેરિઝન થાય નહીં. તો જે પણ આંકડો આવ્યો એ તમારા માટે શું થઈ જાય? સ્ટેપ નંબર 1, બરાબર. 1 છે એ તમારા માટે સ્ટેપ નંબર 3 થઈ જાય. ઓકે, એના પછી તમારે શું કરવાનું આવે? તો કે સીધું અહીંથી તમારે બાદ કરવું પડે મ્યુનિસિપલ કરવેરા. મ્યુનિસિપલ કરવેરા ચેક કરશો તો 3,600, પછી 19,200, 33,600, 14,400. ઓકે, હવે આ બાદ કરી નાખીએ એટલે જે પણ આપણી રકમ આવે, કેલ્ક્યુલેટર જોઈ નથી આપતો,